આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ખાટી મીઠી એવી દાળની રેસીપી જોઈશું દાળ ભાત તો બધાના ઘરમાં બનતા હોય છે પણ આજે આપણે એકદમ સ્વાદિષ્ટ એવી ખાટી મીઠી એવી કાઠિયાવાડી દાળ ભાતની રેસીપી જોઈશું એકદમ ટેસ્ટી એવી બને છે અને ભાત એકદમ છૂટા છૂટા કઈ રીતે બનાવવા તેની ટીપ્સ અને ટ્રિક્સ પણ આપેલી છે અને દાળ પણ એક દમ સરસ એવી આપણે આજે અલગ જ રીતે વઘારીને તૈયાર કરેલી છે તો એક વખત જરૂરથી બનાવજો જો તમે આ રીતે દાળ ન બનાવતા હોય તો એક વખત ચોક્કસથી વિડીયો એન્ડ સુધી જોતું જોજો કે કઈ રીતે બનાવી છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ભાતને તૈયારી કરી લેશું તો મેં આ રીતે ભાતને એકથી દોઢ કલાક પહેલાં પલાળી દીધેલા હતા આ જે જે છે તે બાસમતી ભાત છે એકદમ લાંબા અને છૂટા થશે આ રીતે જો એકથી દોઢ કલાક અગાઉ પલાળી દેશો તો ભાત બનશે પણ ઝડપથી અને એકદમ મોટો એવો દાણો તૈયાર થશે તો હવે ભાતનું જે પાણી છે ભાતને એક વખત જ્યારે પલાળેલા ત્યારે જ ત્રણથી ચાર વખત ધોઈ લીધેલા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું તેલ એડ કરી દેશું જે જેથી ભાત એકદમ છૂટા છૂટા થશે તો તેને એકદમ ઉકળવા માટે રાખી દઈશું અને ત્યારબાદ દાળ લઈ લઈશું તો તુવે દાળને પણ મેં બેથી ત્રણ કલાક અગાઉ પલાળીને રાખી દીધેલી હતી ગરમ પાણીમાં પલાળેલી છે સવારે જ્યારે પલાળીએ ત્યારે ગરમ પાણીમાં પલાળેલી છે જો તમે રાતે પલાળતા હોય તો પણ આ રીતની સરસ એવી એકદમ ફૂલાયેલી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલાઈ ગઈ છે તો હવે તેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને તેમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું અહીંયા બહુ વધારે પાણી એડ નહીં કરવાનું નહીં તો તે ઉભરાય છે જો તમારે ઉભરાવા ન દેવી હોય તો તેમાં થોડું એવું તેલ પણ એડ કરી શકો છો અને થોડું એવું ઘી પણ એડ કરી શકાય જેથી ઉભરાશે નહીં તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે તમારા ઘરમાં જેવું તીખાશ જોઈતી હોય એ રીતના તીખા લીલા મરચાં એડ કરવાના છે હવે આપણે અહીંયા આ રીતે તીખા મરચાં અને ટમેટા કઈ રીતે એડ કરીએ છીએ તેનું પણ એક રીઝન છે ઘણા લોકો એવો હોય છે કે દાળ જ્યારે બનાવીને તૈયાર કરીએ ત્યારે વઘારમાં ટમેટા કે મરચાં હોય છે તે કાઢી નાખતા હોય છે અને તેનો ટેસ્ટ પણ સારો આવ્યો છે અને હેલ્થમાં પણ સારો આવ્યો છે તો કોઈ કાઢે પણ નહીં અને એને હેલ્થ બેનિફિટ પણ મળે અને ટેસ્ટ બહુ સારો આવે એના માટે આપણે અહીંયા મેં એક ટમેટું કાપીને એડ કરી દીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે કૂકરને બંધ કરી દઈશું અને તેને પણ આપણે દાળ બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે ભાત પણ સરસ એવો ઉફાણો આવવા લાગ્યો છે અને ભાત સરસ એવા થવા લાગ્યા છે તમે જોઈ શકો છો થોડીવારમાં ભાત સરસ એવા ફૂલાવા લાગ્યા છે હજી અંદરથી કાચા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે દાણો એક પ્રેસ કરીને જોઈએ તો તે એકદમ કાચો જેવો લાગે છે હજી સરસ એવા બફાણા નથી તો તેને હજી પણ આપણે સરસ એવા ઉકળવા દઈશું જો તમને આ સ્ટેજ ઉપર થોડું પણ ભાતમાં પાણી ઓછું લાગતું હોય તો તમારે અહીંયા ગરમ પાણી એડ કરી દેવું સરસ એવા ભાત તૈયાર થઈ જશે અને અહીંયા આપણે ભાત ઓસાવીને કરવાના છીએ તો ભાત તમારે ઓસાવા ન હોય તો એમને પણ કરી શકાય છે બધા વિટામિન્સ પણ મળી રહે અને જો ઓસા તમારે નીકળેલું હોય તો તે દાળમાં પણ યુઝ કરી શકો છો તે હેલ્થ બેનિફિટ બહુ આપે છે એટલા માટે તો આ રીતે આપણે ભાતને જોઈ લેશું ભાતને થોડી વાર થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે ભાત તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એક દાણો તેમાંથી લઈને ચેક કરીશું તો એકદમ સરસ બે આંગળીની મદદથી જ્યારે આપણે પ્રેસ કરીએ તો સરસ એવું તે એકદમ પીસાઈ જાય છે એકદમ મસ્ત એવો દાણો દબાઈ જાય છે મતલબ આપણા ભાત એકદમ રેડી થઈ ગયા છે જો તમારે બિરિયાની એવું બધું કંઈ બનાવવું હોય તો આ આટલા બધા ભાતને કે કોઈ જમણવાર કેવું કંઈ હોય તો આટલા બધા ભાતને બાફવાના નહીં થોડા ઓછા એવા બાફવાના જેથી કરીને તેનો એક એક દાણો છૂટો છૂટો એવો થાય અને લાંબો જ રહે તમે જોઈ શકો છો ભાતને આપણે ઓસાવી લીધા છે અને આ રીતે તે એકદમ છૂટા છૂટા એવા તૈયાર થઈ ગયા છે તો ભાતને આપણે સાઈડમાં કરીશું અને દાળ પણ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો કૂકરને ખોલી લેશું અને તમે જોઈ શકો છો આપણી દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે ટમેટા પણ સરસ એવા થઈ ગયા છે અને સાથે મરચાં પણ એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે જે આ દાળ છે તમે ઝેરણીની મદદથી પણ ઝેરી શકો છો મતલબ કે દાળને એકદમ સરસ એવી કરી શકો છો અથવા તો આપણે તેને બ્લેન્ડરની મદદથી એકદમ સરસ એવી તેને કરી લેશું તમે જોઈ શકો છો ટમેટા કે મરચાં ક્યાંય દેખાતા પણ નથી પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે જો તમારા ઘરમાં પણ કોઈ લોકો આ રીતે દાળ જ્યારે બનાવી લેવો અને મરચાં કે ટમેટા કાઢી નાખતા હોય ને તમે એક વખત આ રીતે ટ્રાય કરજો બધાને બહુ ભાવશે પણ ખરા તેમને ખ્યાલ પણ નહીં આવે ને ટેસ્ટ પણ એટલો ગજબનો આવશે તો હવે આપણે દાળને વઘારવાની પ્રોસેસ કરી લેશું તો દાળ વઘારવા ટાઈમે એમાં વધારે તેલની જરૂર પડતી નથી મેં અહીંયા એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે તેમાં આપણે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેથીના દાણા લીધેલા છે એક તમાલપત્ર એક એનું ફૂલ પાંચથી છ લવિંગ એક તજનો ટુકડો બે લાલ મરચાં લીધેલા છે તેને જ્યારે થોડું એવું તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં એડ કરી દઈશું અને બધા મસાલા સરસ એવા ફૂટવા લાગે ત્યાં સુધી કરવાના છે એટલે સરસ એવી સ્મેલ આવવા લાગશે ત્યારબાદ તમે જોઈ શકો છો થોડું એવી રાઈ આપણે એડ કરી દઈશું ત્યારબાદ જીરું એડ કરીશું એટલે એકદમ સરસ એવું બંને ક્રેકલ થવા લાગશે અહીંયા ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની નહીં તે બધા મસાલા જે છે તે બળી જવા કરે એટલા માટે હવે આપણે થોડી એવી ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે આ રીતે આદુ મરચાં અને લીમડાના પાન મેં લીધેલા છે અહીંયા મરચાં એડ કરવા ઓપ્શનલ છે જો તમે અગાઉ કરેલા છે આપણે મરચાં એડ પણ જો તમારે કરવા હોય તો કરી શકો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો આ મેં મોડા મરચાં થોડા એવા હોય છે એ લીધેલા છે આ રીતે લાંબા મોટા મોટા એવા ટુકડા કરીને લીધેલા છે હવે બધી વસ્તુને સરસ રીતે હલાવી દઈશું ત્યારબાદ થોડો હળદર પાવડર અને થોડુંક જ લાલ મરચું પાવડર એડ કરેલું છે બહુ વધારે એડ નહીં કરીએ થોડી દાળ જે છે તે યલોઈશ કલરની હોય તો સારી લાગે જો તમારા ઘરમાં થોડીક રેડ કલર જેવી એટલે કે તીખી દાળ ખવાતી હોય તો આમાં થોડુંક લાલ મરચું પાવડર વધારે એડ કરી દેજો બહુ સારો ટેસ્ટ પણ આવશે તો હવે આપણે બધા મસાલા સરસ થઈ ગયા છે મરચુંને બળવા નહીં દેવાનું ત્યારબાદ જે આપણે દાળને એકદમ બ્લેન્ડ કરેલી છે તે એડ કરી દઈશું અને કૂકરમાં પણ થોડું પાણી એડ કરીને એડ કરી દઈશું કારણ કે જે આ તુવેર દાળ હોય છે તે જેમ જેમ ઉકળશે તેમ તેમ તે ઘાટી થશે અને આ દાળને સરસ એવી સૌથી પહેલાં ઉકળવા દેશું જેમ દાળ ઉકળશે તેમ તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે કારણ કે આપણે જે આખા મસાલા એડ કરેલા છે તેની ફ્લેવર તેમાં બેસી જશે અને જે બીજા મસાલા છે તે પણ તેમાં સરસ એવા થઈ જશે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લેશું અને ત્યારબાદ લીંબુનો રસ અહીંયા તમે કોકમનું પાણી અથવા આંબલીનું આંબલી પણ એડ કરી શકો છો આંબલીનું પાણી પણ એડ કરી શકાય ઘણી વખત લીંબુ મોંઘા થઈ જતા હોય છે તો આપણે ઘરમાં રહેલી આંબલી પણ એડ કરી શકાય છે તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને ત્યારબાદ હવે આપણે તેમાં ગળાશ માટે અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ ઘણા લોકો ખાંડ એડ કરતા હોય છે પણ તમે ક્યારેક ન કરતા હોય તો આ રીતે ગોળ એડ કરજો બહુ ટેસ્ટ સારો એવો આવશે અને ખાંડ કરતાં ગોળ હેલ્થ માટે સારી હોય છે એટલા માટે આપણે અહીંયા ગોળનો મેં ઉપયોગ કરેલો હોય છે હવે આ બધી વસ્તુ એડ કરી દીધા પછી આપણે સરસ રીતે આપણી દાળ જે છે તેને એકદમ સરસ રીતે ઉકળવા માટે રાખી દઈશું અહીંયા તમારે જો દાળ બહુ ઘાટી લાગતી હોય તો થોડું એવું પાણી એડ કરી દેવું વધારે ઘાટી થશે જેમ જેમ તે ઠંડી થતી જશે ને એમ વધારે ઘાટી થતી જાય છે એટલા માટે પા થોડું પાણી એડ કરી દેસું ઘણાના લોકો ઘરમાં થોડી પતલી એવી દાળ ખવાતી હોય છે ઘણાને બહુ ઘાટી એવી દાળ ખવાતી હોય છે આપણે અહીંયા એકદમ મીડિયમ એવી દાળ બનાવવાના છીએ તો મેં ગળાશ માટે ટોટલી આપણે ગોળ જ મેં એડ કરેલો છે તમે ખાંડ અને ગોળ પણ એડ કરી શકો છો અથવા તો ખાંડ અથવા તો ગોળ કોઈ પણ વસ્તુ જે તમારા ઘરમાં ખવાતી હોય એ એડ કરજો પણ ગોળ એક વખત એડ કરજો બધાને બહુ જ ભાવશે બહુ જ ટેસ્ટી એવી લાગે છે અને હવે આપણે સરસ રીતે દાળને ઉકળવા દઈશું દાળ ઉકળશે ને તેમ તેમ તેનો ટેસ્ટ વધારે સારો એવો આવશે એટલે દાળને ખાસ વધારે ઉકળવા દેવી ત્યારબાદ ઉકળી ગયા બાદ લાસ્ટમાં આપણે કોથમરીના પાન એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખાટી મીઠી એવી દાળ આપણી તૈયાર થઈ ગઈ છે આ દાળને ખાસ ખાટી મીઠી રાખવાની હોય છે ન તો બહુ ખાટી કે ન તો બહુ મીઠી એકદમ ખાટી મીઠી અને તીખી ને એવી દાળ ટેસ્ટમાં બહુ સારી એવી લાગે છે તો હવે તેને આપણે સર્વિંગ માટે લઈ લેશું તો મેં અહીંયા બટાકાનું શાક ભાત જે આપણે રાંધેલા છે તેને વાટકામાં આ રીતે પ્રેસ કરીને તેનો શેપ આપેલો છે અને દાળને પણ હવે આપણે સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે જો તમને વધારે ગરમ મસાલાવાળું ભાવતું હોય તો લાસ્ટમાં તમે ગરમ મસાલો પણ જ્યારે કોથમરીના પાન એડ કરીએ ત્યારે થોડો એવો ગરમ મસાલો પણ એડ કરી શકો છો આપણે આખો મસાલો પણ એડ કરેલો છે તો હવે આપણે દાળ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ખાટી મીઠી એવી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી આ રીતની જો દાળ તમે ક્યારેય ન બનાવતા હોય ને તો ચોક્કસથી બનાવજો બહુ ટેસ્ટી એવી લાગે છે સાથે મેં અહીંયા ચોખાની જે મમરી બનાવીએ ઉનાળામાં તે મેં સર્વ કરેલી છે દાળ ભાત હારે આ રીતે પાપડ કે મમરી કેવું હોય તો બહુ ટેસ્ટી લાગે છે અને બટાકાનું શાક એટલે તો બહુ મજા આવી જશે બહુ ટેસ્ટી એવું લાગશે કોમ્બો તો એક વખત જરૂરથી આ રીતના દાળ ભાત ચોક્કસથી બનાવજો અહીંયા આપણે જે વઘાર ટાઈમે જે મેથી દાણાનો ઉપયોગ કરેલો છે સૂકા મેથી દાણા તેનો એક અલગ જ ટેસ્ટ આવશે જરા પણ કડવો એવો ટેસ્ટ નહીં આવે પણ બહુ સારી એવી સ્મેલ પણ આવશે ટેસ્ટ પણ આવશે તમને અલગ જ એવી દાળ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ લાગશે તો એક વખત જરૂરથી આ રીતની દાળ બનાવજો અને ખવડાવજો ઘરમાં બધાને એકદમ ટેસ્ટી એવો આ કોમ્બો બનીને તૈયાર થઈ જશે અને તમારા રિવ્યુઝ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે તો જરૂરથી બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ